नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय विज्ञान चैप्टर नंबर 14 विद्युत प्रवाह ने रासायणिक असर जे चैप्टर नु नाम छे। हवे जेमा अमे भाग बे विद्युत प्रवाह ने रासायणिक असरो पर आपणे पहोंच्या छीए। विद्युत प्रवाह ने रासायणिक असर भाग बीजो धोरण 7 मां આપણે વિદ્યુત પ્રવાહની થોડી અસરો વિશે શીખ્યા હતા। શું તમે એ અસરોની યાદી બનાવી શકો? જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત દ્રાવણમાંથી પસાર થાય છે તો તે શું અસર ઉત્પન્ન કરે છે? ચાલો આપણે જોઈએ। બે નકામા સેલમાંથી સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો। કે ભાઈ નકામા જે સેલ હોય તો આવી રીતના જે સેલ હોય આ સેલને તોડતા અંદર કાર્બનના સળિયા હોય તો આ કાર્બનના સળિયાને સાવચેતીપૂર્વક બહાર કાઢવાના છે। તેમની ધાતુની ટોપીઓને કાચ પેપર વડે સાફ કરીને તેના પર કોપરનો તાર વીંટાળો અને તેમને એક બેટરી સાથે જોડો। આ બે સળિયાઓને આપણે ઇલેક્ટ્રોડ્સ કહીએ છીએ। કાર્બનના સળિયાને સ્થાને તમે લગભગ 6 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી પણ લઈ શકો છો। તો આવી રીતના એક આકૃતિ બનાવવાની છે કે ભાઈ બે કાર્બનના સળિયા અને ઉપર ધાતુની ટોપીઓ મૂકેલી છે, પછી અંદર પાણી ભરેલું છે, પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવો એના વિશે નાખવું છે અને બંને સળિયામાંથી એક એક ધ્રુવ તરફથી કનેક્શન ઉપર સુધી પહોંચાડવાનું છે અને વચ્ચેથી ગેપ રાખવાનું છે, છૂટું રાખવાનું છે, બંને ભેગા કરવાના નથી। કોઈ કાચ પ્લાસ્ટિકના ગ્લાસમાં એક કપ જેટલું પાણી રેડો। પાણીને હજી વધારે વાહક બનાવવા માટે તેમાં એક નાની ચમચી જેટલું સામાન્ય મીઠું કે લીંબુના રસના થોડા ટીપા ઉમેરો। જો તમને આની આગળના વિડીયો લેક્ચરમાં કીધું છે કે જેમ પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હશે તેમ તેમાં વિદ્યુત પસાર થવાની ક્ષમતા વધશે અને મીઠું છે એ એક પ્રકારનો ક્ષાર, એટલે એ ક્ષારને તમે મીઠું તમે પાણીમાં નાખો એટલે ક્ષારવાળું પાણી બને અને ક્ષારવાળું પાણી હોય તેમાં વિદ્યુત છે એ વધારે પ્રમાણમાં એમાંથી પસાર થઈ શકે। હવે આ દ્રાવણમાં ઇલેક્ટ્રોડને ડૂબાડો। ધ્યાન રાખો કે કાર્બનના સળિયાની ધાતુની ટોપીઓ પાણીની બહાર રહે। 3-4 મિનિટ રાહ જુઓ। ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી અવલોકન કરો। શું તમને ઇલેક્ટ્રોડ્સ પાસે કોઈ વાયુના પરપોટા જોઈ શકો છો? શું આપણે દ્રાવણમાં થતા ફેરફારને રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ? ધોરણ 7માં શીખી ગયેલા રાસાયણિક પરિવર્તનની વ્યાખ્યા યાદ કરો। સન 1800માં એક બ્રિટિશ રાસાયણિક શાસ્ત્રી વિલિયમ્સ નિકોલસે દર્શાવ્યું કે જો ઇલેક્ટ્રોડ્સ પાણીમાં ડૂબેલા હોય અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજનના પરપોટા ઉત્પન્ન થાય છે। ઓક્સિજનના પરપોટા બેટરીના ધન છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ્સ પાસે અને હાઇડ્રોજનના પરપોટા બીજા ઋણ ઇલેક્ટ્રોડ્સ પર બને છે। કોઈ વિદ્યુત દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે। તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટાઓ બની શકે છે। ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી જોવા મળી શકે છે। દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે। આ રાસાયણિક પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે। આ બધી વિદ્યુત પ્રવાહની થોડીક રાસાયણિક અસરો છે। બુઝુએ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું કે શું કોઈ ફળો અને શાકભાજીઓ પણ વિદ્યુતનું વહન કરી શકે છે કે નહીં। તેણે એક બટાકાને 2 બરાબર ટુકડા કાપ્યા અને ટેસ્ટરના તાંબાના તારોને તેમાં દાખલ કર્યો। ત્યારે જ તેની મમ્મીએ તેને બોલાવી લીધો અને તે બટાકામાં દાખલ કરેલા ટેસ્ટરના તારોને બહાર કાઢવાનું ભૂલી ગયો। લગભગ 1/2 કલાક પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે બટાકામાં એક તારનો આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો થઈ ગયો હતો, જ્યારે બીજા તારની આસપાસ આવો કોઈ ડાઘો ન હતો। તો આવી રીતના બટાકાની જે તમને કીધું છે કે એક જ બટાકામાં 2 તારો જોડા ભેગા કર્યા
તો એમાં શું થયું હતું કે એકમાં લીલો ડાઘ જે તમને જોવા મળે છે એ થઈ ગયો હતો, અને બીજામાં કંઈ કોઈ પણ પ્રકારનો ડાઘ જોવા મળતો નથી. બટાકાની વાહકતાનું પરીક્ષણ, તેને આ અવલોકન પર બહુ આશ્ચર્ય થયું અને તેણે પહેલી આ સાથે આ પ્રવૃત્તિનું ઘણી વાર પુનરાવર્તન કર્યું. તેમણે જોયું કે દર વખતે ધન ટર્મિનલ સાથે જોડાયેલા તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો બને છે. તેણે અનુભવ કર્યો કે આ શોધ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેનો ઉપયોગ કોઈ સેલ કે બેટરીમાં છુપાયેલા ધન છેડાની ઓળખ કરવા માટે કરી શકાય છે. તેમણે પોતાની આ શોધને બાળકોના એક સામયિકમાં છપાવવાનું નક્કી કર્યું. યાદ રાખો કે બુઝોએ આ પરીક્ષણથી શરૂ કર્યું હતું કે બટાકું એ વિદ્યુતનું વહન કરે છે. બટાકું જો આ પરિપથ અને આ ઉપરથી એક વસ્તુ સાબિત થાય છે કે બટાકું એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. તેણે જોયું કે વિદ્યુત પ્રવાહમાં બટાકામાં રાસાયણિક અસર ઉત્પન્ન કરે છે. તેના માટે આ એક અત્યંત ઉત્તેજક શોધ હતી. હકીકતમાં વિજ્ઞાનમાં ક્યારેક ક્યારેક એવું પણ બને છે, જ્યારે તમે શોધ કોઈકની કરતા હો અને તમે કોઈ અન્યની શોધ કરી લો છો. અનેક મહત્ત્વપૂર્ણ શોધો આ રીતે થઈ છે. હવે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોળ ચડાવવાની પ્રક્રિયા. કોઈ પણ વસ્તુ હોય એને ઉપર ઢોળ ચડાવો. અત્યારે જોઈએ આપણે તો સોનાનો ઢોળ ચલાવેલો હોય અમુક વસ્તુમાં ચાંદીનો ઢોળ ચલાવેલો હોય. તો આ ઢોળ ચલાવવાની પ્રક્રિયા તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ કેટલા ચમકતા હોય છે. જોકે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉઝરડો પડી જાય તો આવરણ ઉતરી જાય છે અને તેની નીચેની સપાટી એટલી ચળકતી હોતી નથી. તમે કોઈ સ્ત્રીઓને એવા ઘરેણા પહેરેલી જોઈ હશે કે જે દેખાવમાં સોનાના બનેલા લાગતા હોય, જોકે તેના સતત ઉપયોગને લીધે તેના પરનું સોનાનું પડ ઉતરી જાય છે અને નીચેની ચાંદી કે અન્ય ધાતુની સપાટી દેખાવા લાગે છે. આ બંને કિસ્સામાં એક ધાતુની ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે? આ પ્રવૃત્તિ માટે આપણને કોપર સલ્ફેટ અને તાંબાની લગભગ 10 સેન્ટીમીટર બાય 4 સેન્ટીમીટર સાઇઝની બે પ્લેટોની જરૂર પડશે. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિસ્યંદિત પાણી લો. તેમાં 2 ટીસ્પૂન જેટલું કોપર સલ્ફેટ ઓગાળો. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો. તાંબાની પ્લેટોને કાચ પેપરથી ઘસીને સાફ કરો. હવે તેને પાણીથી ધોઈને સૂકવો. તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલો સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડો. તો આ આકૃતિમાં બતાવેલું છે, તાંબાની પ્લેટ કોપર સલ્ફેટનું દ્રાવણમાં ડૂબાડવાની છે બંને પ્લેટોને, અને બંને ધ્રુવો સાથે જોડાણ આપવાનું છે. પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા દો. હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સ દૂર કરો અને તેને ધ્યાનથી જુઓ. શું બંનેમાંથી કોઈ એકમાં તમને કોઈ ફેરફાર જોવા મળે છે? શું તમને તેના પર કોઈ આવરણ ચડેલું દેખાય છે? આ આવરણને રંગ કેવો છે? બેટરીના એ છેડાનો નોંધો જેની સાથે ઇલેક્ટ્રોડ જોડાયેલો હોય છે. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટમાં છૂટું પડે છે. મુક્ત થતું તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે. પરંતુ દ્રાવણમાંથી તાંબાની ખોટનું શું? કેમ કે દ્રાવણમાંથી તાંબા તો હટે છે. બીજા ઇલેક્ટ્રોડ પરથી પરથી જે તાંબાનું પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય છે. આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તે દ્રાવણમાં પુનઃસ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે. આનો અર્થ એ થયો કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે. વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. વિદ્યુત વહનમાં દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને
ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સર્વસામાન્ય ઉપયોગ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવામાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ પર જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ અને બીજી ઘણી વધારે વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. કઈ ધાતુનું? ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે, તેને કાટ લાગતો નથી, તે ઉઝરડાઓને અવરોધે છે. જોકે ક્રોમિયમ મોંઘું હોય છે અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવાનું આર્થિક દૃષ્ટિએ યોગ્ય હોતું નથી, કેમ કે ઘણું મોંઘું છે અને કોઈ વસ્તુને સંપૂર્ણ રીતે ક્રોમિયમમાંથી બનાવી શકાતી નથી. બનાવવું અઘરું પડે છે, ઘણું મોંઘું પડે છે. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે. આભૂષણ બનાવવાવાળા સસ્તી વસ્તુઓ પર ચાંદી અને સોનાની ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે. આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે ઘણા સસ્તા હોય છે. હવે ક્રોમિયમનું ચડાવેલું હોય એવી વસ્તુઓ કે જે આ રિંગ આપણે ચમકતી દેખાય છે, પણ એકચ્યુઅલમાં એ અંદરથી લોખંડી અને ઉપરથી ક્રોમિયમનું પડ ચડાવેલું હોય. કારમાં પણ એવી રીતના હોય, આ બમ્ફર છે ચમકતું દેખાય છે પણ એમાં ક્રોમિયમનું પડ ચડાવેલું હોય છે. તો એવી રીતના આ બધી કપ ને જે કંઈ વસ્તુ છે, અમુક વાસણો છે, આ પણ ચમકતા દેખાય છે પણ એ ઉપરથી ક્રોમિયમનું પડ છે જે ચમકતું હોય, દેખાવમાં સારું હોય પણ અંદરથી એ બીજી ધાતુનું હોય છે. સાયકલનું હેન્ડલ એ પણ સેમ એ જ રીતના હોય છે. ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓમાં લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. કે ભાઈ લોખંડની વસ્તુ હોય, લોખંડના ડબ્બા હોય, એની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ, મતલબ કે ટીન એમાંથી ટીનનો ઢોર ચડાવવામાં આવે છે. આપણે સાદી ભાષામાં કહીએ તો ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે. આ રીતે ખાદ્ય પદાર્થ લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડવાથી બચી જાય છે. પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈને ખવાઈ જવાનો ગુણધર્મ હોય છે, તેથી તેને કાટ અને ઘસારાથી બચાવવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. અહીંયા આપણે આ પાઠ પૂરો થાય છે અને આ પાઠને લગતા પ્રશ્નો હવે પછીના વિડીયો લેક્ચરમાં મૂકીશ. તો આપણે પહેલાં તો આ પાઠમાં શું શીખ્યા, કે કોઈ પ્રવાહી વિદ્યુતનું સુવાહક હોય છે અને કોઈ મંદવાહક હોય છે. વિદ્યુતનું વહન કરતા મોટાભાગના પ્રવાહીઓ એસિડ, બેઝ અને ક્ષારના દ્રાવણો જ હોય છે. વિદ્યુતનું વહન કરી શકે તેવા કોઈ પ્રવાહીમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાને કારણે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે, જેને વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો કહે છે. વિદ્યુત પ્રવાહ દ્વારા કોઈ પદાર્થ પર જરૂરી ધાતુનું પડ ચડાવવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. તો આટલું આપણે આ પાઠમાં શીખ્યા છે. તો અહીં આપણે આ પાઠને પૂરો કરીએ. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.